বলো চামুন্ডা মাতে কি যে বলো গেল মাতনি যে এ বলো নে ঘুঘরিয়ালি মেলরে মাত কি যে এ চার যুগ চামুন্ডা তনান তারু ফরে নেই ফরমান আরে মারি যাদব কুলনি তু যোগিনী এ মারি চোটিলা মুদলনি তু দেব চামুন্ডা আরে রে মারি চোটিলা বালি তু চামুন্ডা જગતના ચોકમાં આજ ભગવતીઓના મંડાણની વાતો કરવી છે, વાત કરવી છે મોટાભાઈ વરવાડના નેહળાઈ. અને નેહળો મારા ઠાકર ધણીને બહુ વાલો, દ્વારકાના દેવને બહુ વાલો, પણ એવો નેહળો પારેવાના માળા જેવા જ્યાં. મારો બાપ માલધારીના કબીલા છે, પાંચ પાંચ ગામની પાખોળની વાતો કરવી છે. જાદવ કુળ છે, એમાં કુંભારિયા ગામ, વેજલપર, સરતાનપર, ધ્રાંગધ્રા, જોરાવરનગર, આ પાંચ ગામના કબીલા. જાદવ મોટાભાઈ વરવાડ છે અને એના ભગવતીની વાતો કરવી છે આજ મારે. કુળની માલિકા ચામંડ જેવો ધણી બેઠો છે અને કુવાસીના કાપડે હરણી ટીંબા ગામની પરાડિયાની માતા ગેલ ભાડલા વાળી માહો ખાખરેટીના થડાની દેવી અને એ હીરામાની ભેળી મા ભગવતી આવેલા. કારણ કે જાદવ કુળની માલિપા જોરુકા બે ભાઈ હતા ને તીધી નાચની માલિપા જેની ફે ફાટતી કે જેનું કોઈ નામ ન લેતું, અને એવા કળની માલિપા જેથી હીરાબાને લગ્ન થયા તેથી એના ભાઈઓને એમ થયું કે મારી ગેલુડી જા 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 અને દીકરીના રખોપા કરજે. અને આ રીતે જાદવ કુળની માલિપામાં હીરામાની ભેળા આવેલા ગેલ માતા.
આ કુંવાસીના કાપડાની માતા છે, અને ત્રીજું દેર ચડાવ દેરું છે એ વાઘરીના વાડાની માતા છે, ઘુઘરિયાળી મેલડી પોતીમાના પોકારની માતા. આ ત્રણ ત્રણ દેરા જાદવ કુળની માલિકા પૂજાય છે, અને આ કુળની અંદર મારે જે વાત કર્યું છે આ વાતનો એક ટૂંકમાં તમને પહેલા આ આખો પણ ગમ ગજવીને કહી દઉં કે આ વાતની માલિકમાં કેવા કેવા માના ઉપાસક થયા છે, માના મજાવર થયા છે. મારે વાતું કરવી જાદવ કુળના જોરી કી એ માતાની જોરું કા ભુઆ પઢિયારની વાતો કરવી છે. જોગમાયાની જે વાતો પડી છે એમાં જે મેં ગામના નામ લીધા ને એ ગામ આજની તારીખમાં જાદવ કુળની માલિકા ભગવતી ના એવા ભલકારા છે કે જેનો જોટો ન ઝડે એવી ભગવતી ચામુંડા. હવે જે વાત કરું કે જાદવ કુળમાં એક સંત થઈ ગયા મૂળ જાદવ કુળના, પણ હાલમાં જે ધાંગધ્રા ની અંદર જાદવ કુળની જે હાકના મોટાભાઈ ભરવાડ છે એ પાખોળને આ જાદવ કુળના એક મહાન સંત થઈ ગયા ભાવજી બાપા, કે જેણે નાની ઉંમરની માલિકમાં ભેખ પહેરી લીધેલો
અને જે ભગવતી ચામુંડાનું ભજન કરતા હતા એની વાત છે. ત્યાર પછી આ પેઢીની અંદર જાદવ કુળમાં કડવા બાપા થઈ ગયા. કડવા બાપાના દીકરા જીહા બાપા, કાના બાપા, કાયા બાપા. એમાં કાયા બાપા માતાજીના ભગવતી ચામુંડના એવા જોરુકા ભૂવા કે માં જેની હારે કહેવા છે કે ગઢપણ હુજી જન કેવળ પડદે વાતો કરતી એવા કમાણી વાળા ભૂવા થઈ ગયા. કાયા બાપાના દીકરા મેપા બાપા એ પણ માં ચામુંડના જોરુકા ભૂવા થઈ ગયા. આ પેઢીની અંદર કાયા બાપા અને મેપા બાપા બે માના ચામુંડના ભૂવા અને મારે વાતોની અંદર જે વાત કરવી છે કે નથુ બાપા પોતે પણ ગેલના ભૂવા હતા. નુંઘાભાઈ નુંઘા બાપા ગેલના પઢિયાર હતા. કાયા બાપા અને મેપા બાપા વખતના જે જે માના પઢિયાર છે એમાં કમસી બાપા, રૂખર બાપા, હીરા બાપા અને હાલની તારીખમાં પઢિયાર ખેતાભાઈ છે અને બુટાભાઈ માં ભગવતીના ભુવાજી ગેલના હાલમાં આયા જ છે. આ વાતો કરવી છે પણ આજ વાતનું મંડાણ માંડવું છે જાદવ કુળની અંદર આ ભગવતીઓના જે જે કહેવાય છે કે માં માં ભગવતીના નેહડે માના ધુપાણા જેણે કર્યા છે, માના ધાબળીઓ ઓઢી છે અને માના ડાકરની દાંડી વાગે અને તેથી આકોટાને પડકારે મારી દેવીને જેણે રમાડી છે અને દેવીના મઢડા જેણે ઉજળા કર્યા છે એવી વાત કરવી છે. વગાડી છે ભાઈ ભાઈ જન જોગી નો ધૂણો વાલો લાગ્યો અને નાની ઉંમર ની માલપા જાદવ કુળ નો નિહળો મૂકી અને અલખ ધણી ની ગોત ની માલપા કહેવા છે કઈક બાલુડો જોગી હાલી નીકળ્યો. ભાવજી બાપા સંત બની ગયા નાની ઉંમર અને જોગી નો વેહ ધારણ કરી અને ગામડે ગામડે મીંડા છે પરવા કહેવા છે કે 14 ભોર ની જાત્રા કરવા ને એક નિહડા ની માલપતિ જાદવ કુળ ના કહેવા છે કે સંત જોગી નો હાલી નીકળ્યા છે. મારો બાપ અને એક દાડો ભાવજી બાપા ને નિહળો આંબર્યો બાપનો એ ગામ આંબર્યું. એક દાડો બાપા નું ગામ આંબર્યું.
પાને નેહડો હાંભર્યો બાપાને પોતાનો મલક હાંભર્યો આજે એને પોતાનો નેહડો હાંભર્યો ગાવડિયું હાંભરી હે મારા મારો મલક કેવો હશે અને પછી તો બાપુ એ કહેવા છે કે હાથમાં કમંડળ ચીપ્યો ધારણ કર્યો અને જોગીડો હાલી નીકળ્યો અને ફરતા 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 પોતાના મલક ને માલિકા આવીને ભારી ગયા પોતાના બાપ નું ગામ જ્યાં આવ્યું ને એ કુંભારિયા ને માલિકા બાપા આવીને ભાર્યા છે મારો બાપુ આવ્યા છે બાપુ આવ્યા પણ કેવા લાગ્યા તા બાપુ કે રમતો જોગી રે એકાથી આવ્યો રે આવી મારી નગરી માં એ જલખ જગાવ્યો રે વેરાગ રમતો જોગીને એ હા બાપુ આવી ઉભા રહી જાય બાવલિયા આવીને ઉભા રહી જાય બાપુ આવ્યા એ પેલા એક ઘટના બની હતી બાપુ એવા ખાલી હાથે પાછા નહોતા આવ્યા બાપુને મલક હાંભર્યો પણ ક્યારે હાંભર્યો બાપુ જેથી કહેવા છે કે ભેક પહેરીને ફરતા હતા ને એ ફરતા હતા એ વખતે ફરતા ફરતા જેથી સોટીલા મુદળની ધરતીની માલિકમાં બાપાએ પગ મૂકેલો ને એ ચોટીલા મોદલ ની ધરતી ની માલિકા પગ મૂક્યો તો અને જ્યાં માં ભગવતી સાવંડા બેઠી હતી કે જાદવ કુળ ની માં બેઠા હતા કુંભારિયામાં આવવાની પહેલા એક ઘટના બનેલી અને ત્યાં સોમપુરા અને સોમપુરો કહેવા છે કે માતાજી ની મૂર્તિ નું ઘડે અને એને જોગીડા ની હારે ભાવજી બાપુ ની હારે નાતો બંધાણો બાપુ ની સેવા કર્યો અને બાપુ ની સેવા કરે અને 70 વર્ષનો સોમપુરો ને બાપુને પગ પકડીને કહેવા છે કે એકવાર અરજી કરે છે અને બાવલી એ કીધું કે માગ માગ સોમપુરા માગ બાપુ કાલ તમે વ્યા જશો પણ એક એક દખ ની વાત કરી બોલ 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 સોમપુરા બોલ બાપુ દીકરો નથી હે હવા શેર માટીની ખોટ છે અને તેથી ભાવજી બાપા કહેવા છે કે આંખ બંધ કરીને પોતાની જદુરાય જ્યાં નેહડે રમે છે એવા જાદવ કુળની ભગવતી પોતાના કળના ધણી માં સોટીલા બદલની ડાબી બોલ ને જમણી હોકારા કરે એવી સાવંડી ને આકલો કર્યો મારો બાપ બાળપણથી જોગી બની ગયો પણ કદાચ જો મારા કળ ધર્મ ની માલિકમાં તું બેઠી હોય ને તો આજ મારી માં મારા વડવાની પુનઃ હાલ માં અને સોમપુરા ને કહેવા છે કે બાપુ એ માથે હાથ મૂકીને કીધું કે જા બચ્ચા 70 વર્ષની ઉંમર છે પણ કદાચ જો 70 વર્ષની ઉંમરે આ હુકી બોડીએ કોઈ દી બોરું આવે નહીં પણ મારી ભગવતી જો જાદવ કુળ ની માલિકા હું ભરવાડ નો દીકરો ભેક પહેરી કરું છું પણ આજ ભેળી જો મારી માં બેઠી હોય મારા વડવાની કમાણી બેઠી હોય
જાતારણ્ય 9 મહિને 9 દાડે દીકરાનો જન્મ થાય તો એ માનજે કોઈક બાવલીઓ બોલ્યો તો અને બાવલીની ભેળી માતા સાવંડી બોલે છે હો બાપ મારા નાથ ને વાતું રાખવી મારા નાથ ને વાતું રાખવી સોમપુરા ને ખબર છે કે 1 મહિનો 2 મહિના આમ કરતા 9 મહિના રોટિયા ખાતા વ્યા ગયા અને મારી આ ભમંડળ માં રમનારી દેવ ને ગમે ને સોટીલા વાળી માં ભગવતી એ કહેવા છે કે સોમપુરા ને ત્યાં દીકરો આપ્યો હો બાપ હવે 1 મહિના નો દીકરો થયો અને પછી સૌ પૂરો બાપુના પગ પકડીને બોલે કે બાવલિયા બાપુ 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 માગો હે બેટા હું માગું હું ભરવાડનો દીકરો ભેટ પહેરું પણ કે માગવા માટે ભેટ નથી પહેર્યો બાપુ રોકાઈ જતા હો બાપુને ભરો હો તો મારી માં અને દીકરો આપે ને પછી જાવ એટલે બાપુ રોકાઈ ગયેલા અને જલ્દી કેવત સૌ પૂરો બાપુના પગમાં પડીને કીધું કે બાપુ માગો ને તેથી બાપુ બોલે કે ભલા માણે હું માગું બાપુ ગમે એ થાય કઈક માગો ને તેથી બાપુએ કીધું કે મારે કળની માલી પર સાવંડ કુદા છે પણ ભલામણ આ સુધી તે કઈ કામણગારી મૂર્તિઓ બનાવ્યું પણ મારા કળની માલી પર બાપ સોટીલા વાળી દેવ બેઠી છે ને એની એવી મૂર્તિ બનાવ એવી મૂર્તિ બનાવ કે જેનો જગત ની માલી પર કોઈ જોટો ન જડે હથોડી ના ગા પથ્થર ને માથે પણ રૂદિયા ની માલિકા ચોટીલા ની દેવ સાવંડા દાદ બિરાજમાન થઈ ગઈ હતી એક બાજુ રોગી નું હેત એક બાજુ સાવંડી ની કૃપા અને કેવા છે કે આંખ બંધ કરી જ્યાં માનું નામ લઈને જ્યાં ટાંકણી માંડી દીધી છે અને પછી જોત જોતાની માલિકા માં ભગવતી 33 કરોડ દેવ ને ગમે ને એવી ચોટીલા મોદલ ની દેવ ની મૂર્તિ બની ગઈ પછી બાપુ ને મૂર્તિ આપી બાપુએ ગાડામાં મૂકી પણ સૌ પૂરે તેજે હનુમાન ની મૂર્તિ ને ભોળાનાથ ની મૂર્તિ બીજા કઈક દેવો આપ્યા કે બાપુ આ પણ લેતા જાવ બાપુ તેજે ગાડા ની માલિકા મૂકી અને હાલી નીકળ્યા ચોટીલા ની દેવ ને સાવંડી ને દાદા રામ રામ કરી અને ફરતા ફરતા આજ હવે જેથી ખબર છે કે નિહડા ની માલિકા બાપુ નો મલક હાંભર્યો હતો ને આજ કુંભારિયા ની માલિકા બાપુ આવ્યા પણ ગાડા ની માલિકા માતાજી સાવંડી ને ભેળા લઈને આવ્યા તમારો બાપુ ઢોલ વાગ્યા નગારા વાગ્યા છે હરણાઈ ના સુર વાગ્યા અબિલ ને ગુલાલ ઉડે છે કંકુ ચોખલીએ અને ફૂલ ના થી બાપુ ના વધામણા થઈ ગયા બાપુ ને વધાવીને ઘરે લાવ્યા બાપુ ને વધાવ્યા હમૈયા કર્યા અને પછી કહેવા છે કઈક મોટી ધૂળના ધર્મના ધર્મલે હારા હારા જોશીડા જોતરિયા અને દેવાળુ દેવને ગમે એવા ડાક વગાડનારા રાવણ દેવને બોલાવી હારા મુહૂર્ત જોઈ અને કહેવા છે કઈક મોટી ધૂળનું ધર્મનો ઓટલો બાંધી અને બાપુના હાથે ભાવજી બાપુ કહેવાય છે કે જ્યાં માતાની મૂર્તિ લાવ્યા ની મૂર્તિનું કુંભારિયા ગામની માલિકા મંડાણ માંડ્યું છે અને વાતે ગાતે રૂડો માંડવો રૂપ્યો પણ ચોટીલા વાળી માં ભગવતીના કહેવા છે કે ડમરને કહેવાય એ માંડવ તારો માંડી માંડવ તારો ચોટીલા વાલે નો માંડવ તારો ભુવા ધૂણે
ગાચે ગાચે ભુવાજી ને પ્યારામણીઓ થયો ને આનંદ કિલોળ થઈ ગયો. બાપુ 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 થઈ ગયો. મારા નાચ ને વાત રાખવી. નિહડાની માલિક આનંદ કિલોળ થઈ ગયો ને વર મીડ્યા વીતવા. અને એક દિન બાપુ કહેવા છે કે ભાઈઓને ભેળા કરી અને કીધું કે હવે મારે ભગવતીનું તેડું આવ્યું છે, દાતારના ધૂણાના નાથનું તેડું આવ્યું છે. અને બાપુ એ કહેવા છે કે શેલી જ્યાં કહેવાય કે બાપુનો એ કુંભારિયા ગામ છે. અને બાપુ ભગવતીની દયા અને બાપુનું અવસાન થયું છે. જાદવ કુળનો એક જોગીડાનો દીવો ઓલવાઈ ગયો છે, કાજે જાણે ધૂણો ઝાંખો પડ્યો હોય. અને બાપુ એને લીધી વિદાયો કુંભારિયા ગામની. અને જાદવ કુળનો એ એક જોગીડો અને દીદી કહેવા છે કે ધરતીના પડને મૂકી અને મારા નાથ અલખના નાથના પંથે હાલી નીકળ્યા હતા. અને તેથી ગામે ભેળું થઈ આહુડાની તારણમાં દઈ ગયા હતા. સમાધિ ગળાણી છે, અબિલ ને ગુલાલ, શ્રીફળ દીવો અને બાપુને ગાતે 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 સંતને શોભેલી એવી સમાધિ દેવાણી કે જેની પૂજા આજે જાદવ કુળમાં થાય છે. હવે વાત કરવી કાયા બાપાના ઇતિહાસની કે જાદવ કુળમાં કાયા બાપા વખતે 17 ઘર જાદવના અને 1 ઘર માતાનું, 18 અને આજની તારીખમાં 41-42 જેટલા પરિવાર છે એનો મારે તમારી સામે ઇતિહાસ કરવો છે. મા ભગવતીની વાતોનો ઇતિહાસ કરવો છે. જાદવ કુળની અંદર ભગવતી ચામુંડાના ભુવા કાયા બાપા ભુવા બિન્યા છો. પણ એક વખત ની વાત છે, કાયા બાપા ભુવા બિન્યા તા ને કેવા ખાડા તળતીને વરનો ધરતીને માથે મીડ્યો છે દુકાળ. એક હામટો ઝાટકો માલ ઢોર મીડ્યા તા મરવાનું ધરતીને માથે. ક્યાંય કેવા છે કે થોરું પાણી ન મળે મને. આજુબાજુના ગામના માલધારીઓ ભેગા થયા છે, ગોવાળ ભેગા થયા છે, ઠાકર ધણી નું નામ લઈ અને ઝાલાવાડ પરગણા નું હરા ગામ છે, હરાની પાસે પ્રાસિયા તળાવ છે. અને તળાવની પાળે કહેવા છે કે તેવ તેવડા નાતી લાવો ભરવાડો, માના ભુવા મજાવો, માને પૂછવા બેઠાઓ. પાછા તળાવની પાળે માતાનો પાટ મનાણો છે અને માને પૂછે એક એક ભુવા આવે. માને નામની અરજુ થાય, ડાકુ વાગે અને અહીં પૂછામણું થાય ને કહેવા છે કે ભુવા ધૂણે એટલે ગોવાળના દીકરા પાઘડિયું ઉતારીને માને પૂછે કે હે માં વરસાદ કેદી થવાનો છે. અને હવ ભુવા વાયદા કરે પણ કોઈ મ્યાણું માર્યું પેલા જાદવ કુળનો નવો ભુવો છે કાયો એને બેહાડો ને. કોઈ કે મ્યાણું માર્યું અને તેથી જાદવ કુળના કાયા ભુવાને બાવડું પકડીને કહેવાય કહેવાય છે કે ભરવાડે મ્યાણું મારીને બેહાડ્યા કે બાપ જાદવ કુળની દેવી જો હાચી હોય ને તો અહીંયા ધાણીએ બતાડો કે બાપ માં ભગવતી વરસાદ કદી થવાનો છે. કયા બાપા જ્યાં ગાદીએ બેઠા અને માં ભગવતી ને કોકે પૂછ્યું લે મારી હાલ તો જાદવ કુળ ની દેવી નવા ભુવા ના કાંઠે રમવા આવ્યો તો વરસાદ કર્યો. તેથી કેવા છે કે બાપા ના કાંઠે માં શરૂ થયેલી કીધું કે ભરવાડો સાંભળો માલધારીઓ માલ ઢોર લઈને મંડો ભાગવા હે, જેટલા મુઠીઓ વાળી ભાગો જેટલા ઢોરા લઈને ભગાય એટલું ભાગવા માંડો. અડધી કલાક ની માલપા જો પાણી પાણી ધરતી ને માથે કેવા છે કે અનરાધાર મેઘ મંડાય તો એમ માનજો કે કયા ભુવા ની સાવણ ની ઘુઘરિયાળી મેલડી અને માતા ગેલુડી બોલી દો.
મન વહમો લાગે વેરડા હે બાપ ભરવાડ મંડો ભાગવા ગોવાળિયાઓ જેટલો માલ લઈને ભગાય એટલું ભાગવા મંડો હજી મુઠીઓ વાળો કે કા હું આજ આમ વાઘરીના વાડાની દેવ બોલું છું હું જાદવ કુળની માતા બોલું છું સાવંડી ની ભેગી ઘુઘરિયાળી મેલડી ની ગેલડી બોલું છું અડધી કલાક ની માલિકો ધરતી ને માથે ક્યાંય જો પાણી અપરમ પાર હોતી માંજો કાજ માતા બોલી છું એમાં એક જણે પૂછ્યું મેણું માર્યું કે માડી એનું પ્રમાણ ખરું કઈ આ ચારે બાજુ કોરો વાયરો ફૂકાય છે ધરતી ને માથે કે ઝાડ ઉપર લીલું પાંદડું નમળે ક્યાંય પાણી પીવાના નમળે અને તું કહેશ કે અડધી કલાક ની માલિકા વરસાદ અંદરા ધાર પડે તો આનો કોઈ આધાર ખરી હે માલિક તું જો કદાચ સાચી હોય ને તો અમે ચાર દિશાની માલિકા એક ધીજ મૂકી રામ મૂકી અને માં જો જાદુ કુળ ની માતા ચાર દિશાની માલિકા કોઈ મંડાણ મેં માંડી અને એનું નિશાન પાડ તો માનવી કે જાદુ કુળ ની માતા સાચી હતી મારા બા મારા નાથ ને વાતો રાખવી અને માતાને કીધું કે માતા બોલ્યો કે નિશાન નક્કી કર્યું કે આ મારી ચાર દિશાની માલિકા ગોતી લે ગોતી લે તો સાંભળો ભરવાડો આ જે માણસ નિશાન માગવા બેઠો છે ને કે હું ચાર દિશાની માલિકા ફેરી આવ્યો પણ ચાર દિશાની માલિકા કે હું નિશાન ભાળતી નથી એવી હું સાધુ કુળની માં બોલું છું કે મને ચાર દિશાની માલિકા આટો મારી આવી નવે ખંડની દેવી બોલું છું પણ હે ગોવાળિયાઓ ભરવાડો આજ તમે મને માતાને માતાને પૂછવા બેઠા ને માતાના પ્રમાણ માતા માતા તો હું આકાશથી ઊંચી પાતાળથી પાતાળ કરતા ઊંડી છું હવાથી પાતળી એવી દેવના પારખા કરો છો ચાર દિશાની માલિકા નથી પણ હવે જે માલધારી બેઠો ને ગોવાળીઓ બેઠો ને ભરવાડ બેઠો ને એને ધાબળો ઓઢ્યો છે અને ઓલી હાટી બીજના દાડે એની રાતની બકરી વિયાણી હતી અને એનું લવારું છે અને ધોળાળ પીલડા વાળું એના ખોળાની માલિકા લઈને બેઠો છે અને એને એ લવારું નિમુસન જો કદાચ વાઘરીના વાડાની માતા હાથું બોલતી હો તો બોલ કરો ધાબળો ઊંચો ની લવારું બહાર કાઢો હું માતા ઘુઘરિયાળી મેલડી કાયાની માતા બોલું છું આટલે તું માતા પાછી ન વળું વરસાદ તો અડધા કલાક ને મલપા પાણી પાણી કરું પણ કાલ તારા મોટા દીકરાની વહુ પાણી ભરવા જાય અને પાણી ભરવા જાય અને પાણી ભરતા કદાચ જો કુવાની માલપા પડીને કાલ મરી જાય તો એ માંજક માતા મેલડીએ મેં મારી હતી હો માતા વળી જા વળી જા વળી જા કે ના હું આમ તો સાધુ ની માતા બોલું હું વાઘી ના વાડા ની માતા એક વાર બોલ્યા પછી બીજું બોલું હું મેલડી હું ઘુઘરિયાળી મેલડી અને બાપા નો પવન ચાલુ થયો અને બાપા ની પડખે નથુ બાપા હોત ભેગા ઉભા હતા અને ઘડીક થયું થતો આકાશ ની માલપા કાળા ડિબાંગ મીંડા વાદળા થવા વરસાદ પડવા આમ બાપા નો બોલ હાથો પડ્યો અને બીજે દાડે કહેવાય છે કે વરસાદ પડ્યા પછી જે બાપાએ કીધું હતું કે દીકરાની વહુ પાણી ભરવા ગાયના કુવે પડીને મરી જાય અને આ વાત પણ સાચી પડી કે કાયા બાપા એ વખતે જે મા ભગવતી બોલ્યા હતા ને એ બોલ સાચો પડ્યો હતો એવી મા આ નિશાન આપ્યા બન્યું એવું કે ભાવજી બાપાએ જે ચામુંડા માતાને કુંભારિયામાં બેહાડેલા ને અને કઈક જોરાવર નગરના જાદવ કુળના ભાઈઓ માલદાર ભાઈઓ
અને આપ બળે માતાની ઉપર વટ જઈ અને જે બાપાએ મૂર્તિ બેહાડી હતી ને એ મૂર્તિને ગાડાની માલિક પર નાખી અને જોરાવર નગર લઈ ગયા. જોરાવર નગર માતાને મંડાણ માંડી બેહાડી દીધા. અને આ કાયા બાપા બોલ્યા કે મારી તું જઈ, તેથી કહેવાય છે કે મા બોલી હતી કે મારા કાયા, કદાચ આમ તો જોગીની દેવ બોલું, જાદવ કુળની સાવંડા બોલું, કુંભારિયાની માલિકો થી આજ મને જોરાવર નગર ના ભાઈઓ લઈ ગયા. પણ 12 વર્ષે જો મને મૂકવા આવે અને 12 વર્ષે હું ગાડામાં બેહીને હામે પગલે હાલી આવું તો એમ માનજે કે હું માતા સોટીલા મોદળ ની સાવંડા બોલી હતી. મેરી આવે તો તા મુંડ માત કઈક મને કહેતી જાજે. કીધું કે મને લઈ જાઓ કુંભારિયા પાછી લઈ જાઓ ગાડા ની માલિક પણ લઈને આવ્યા. પણ તેથી વેજલપુર ગામના દરબારુ અને કુંભારિયાના વાદે છેડ્યા. વેજલપુર વાળા કે અમારા ગામની માલિકા માને બેહાડો, કુંભારિયા વાળા કે અમારાને બેહાડો. અને તેથી કાયા બાપાની માં ભગવતી કહેવાય છે કે પવન સ્વરૂપ ધૂણ્યા અને કીધું કે દરબારો ભરવાનો કે છોડી દો એ ગાડા અને બહારથી અજાણ્યું ગાડું મગાવો ને અજાણ્યું બળદ મગાવો ગામના સીમાડે ઉભા રાખી દો અને એની માલિકા સાવણની મૂર્તિ મૂકો અને એ અજાણા બળદ ને અજાણ્યા ગાડા એ ગાડા ખેડૂ વગેરેના ગાડા જ્યાં જઈને ઉભા રહે ગામની માલિકા મને માતા ને બેહાડજો. અને પછી કહેવા છે કે અજાણા બળદિયા અને અજાણ્યું ગાડું લાવી અને માને કહેવા છે કે મૂર્તિ ગાડાની માલિકા મૂકી અને ભગવતી કહેવા છે કે તેથી ગાડું વેજલપુર ગામની માલિકા જઈને ઉભું રહ્યું. અને હાલની તારીખમાં કહેવા છે કે ઈ જ માં સાવંડા ભૂલા બાપાની થાપેલી માતા વેજલપુર ગામની માલિકા લાવ્યા છે. કાયા બાપા ને માં ભગવતી બાર બાર વરનો જે બોલ દીધો તો ની બોલ પાળી બતાડ્યો. હવે વાત કરવી છે કે આ માં સાવંડા ની ભેળા ગુગરિયાળી મેલડી બેઠા છે. વડવા જાદવ કુળના કઈક વરહ પેલા એક બાપા જેને દીકરો કે દીકરી કઈ સંતાન નહોતું અને તે દિવસે કહેવા છે કે કોક વાઘરીના દીકરાને ભેળો હાથીપાડામાં રાખેલો અને એનું પૂરું પાડતા એકનો એક વાઘરીનો દીકરો હતો અને બાપાને દીકરો નહોતો અને વાઘરીના દીકરાને દીકરો જાણીને હાંસવતા અને કહેવાય છે કે વાડો કરી આપેલો ખાવાનું આપે માલ ઢોર હાચવે વાઘરીનો દીકરો તેથી માલ ઢોર હાચવે અને બાપા એને સંપત પ્રમાણે હાંચવતા લુગડા લતાલ દેતા અને આમ કરતા એ જુવાન દીકરો થયો ને વાઘરીના દીકરાને કહેવાય છે કે એ જાદવ કુળના વડવાએ પરણાવ્યો જાન જોડી લગ્ન કર્યા નોખો રહેવાનું ઘર બનાવી આપી. પણ બન્યું એવું વાઘરીનો દીકરો ઈમાનદાર બરકત વાળો બાપાને બહુ હાચવે માલ દોર હાચવે પણ એની બાય હતી એ જીભના હવાદ વાળી અને દરરોજ કહેવા છે કે બાપાનો માલ જોકની માલિકમાં પડ્યો હોય અને એ બકરા બેઠા હોય લવારા બેઠા હોય અને એની માલિક પાસે એક લવારું લઈ જાય અને કહેવાય છે કે વાઘરીની બાય દરરોજ અઠવાડિયે એકાદું લવારું કાપી નાખે રાંધીને ખાઈ જાય એમાં એક એક જોકની માલિક પાસે લવારા ઓછો થવા લાગે. એટલે વાઘરીને ખબર નથી કે મારા શિવમાં ગયા પછી મારી બાય
જનાવર ને રાંધીને ખાય છે. એટલે વાઘરી તો ઉપરથી બાપાને બોલાવે છે કે બાપા શું ધ્યાન રાખો છો, હું વગડે જાઉં છું ને તમે ઢોર હાચવતા નથી, રોજ એક બાકરું ઓછું થાય. અને એક દી બાપાને એમ થયું કે લાય તો ખરો, સાના માના જઈને વાઘરીના ઘેર જઈને ઉભાર્યા, તારે બાઈ કહેવા છે કે નાનું લોવારું હતું એને રાંજી અને વાસણ સુલે સડેલું, સોર ગોતી લીધા આવ્યા. હાંજે એક ઝોકમાંથી બકરું ઓછું થયું અને વાઘરી બોલવા માંડ્યો, બાપા શું ધ્યાન રાખો, આજ રાતની બકરીનું લવારું ઓછું છે, કે ભલા માણા શું મને તું રોજ થપકો દેશ, તું મારું જનાવર રોજ તારા ઘરે રંધાવેશ ને ખાવ છો, હાલ તને બતાડું સોર બતાડું. અને એ જઈને બતાડ્યું વાસણ, તો એના માથે કહેવા છે કે જનાવર રંધાતું. અને તેથી બાપાએ કહેવા છે કે વાઘરીને વાઘરણ બેન કાઢી મૂક્યા. પણ તેથી આનો રુદિયો રોયો, વાઘરી નિર્દોષ હતો, જીવ કલ્પાણો. આહા મારી દેવી, આજ મને તે સોર કર્યો. અને આ બાજુ કહેવા છે કે જાદવ કુળના વડવાને જેથી વાઘરીનો દીકરો વિયોગ્યો, ના બાજુ મરણ પથારી પડી, બાપાને માતા લાગ્યો. અને એમ કહેવા છે કે મરણ પથારીઓ થઈને એમાં એક દી કહેવા છે કે બારગામનો કોઈક વાઘરી આવી અને દાંતણ વેસો આવેલો ને મળ્યો, જોયું તો બાપાને પથારીએ ભાડા ને ઓળખી જો, કા હા તો કે માતા અમારી વાઘરી ની માતા ભોગી છે, હે કે હા તો અમારી દેવ આને કોઈ આને 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 દરદ નથી, પણ આ અમારી માતાનું દરદ છે, ઓળખી ગઈ કે શું છે. પછી બાપાને મનમાં થયું કે મેં કદાચ વાઘરીના છોકરાને પરણો મારીને કાઢી મૂક્યો છે, દીની માતા આય પાટ નાખીને પૂછ્યું વાઘરી કે લે તો મારી તું છો, તાય ઘુઘરિયાળી હાથ કાઢ્યો, વાઘરીને બોલાયો, વાળી લે વાળી લે વાળી લે, કે બાપ મારી માતા ત્યાં જ મને ઉદળો કર્યો, કે બાપા મેં તો તારા જોરા સાચવા હતા, મારું બહેરું એવું થયું, પણ હે મારી દેવ આજ કદાચ જો તું ખરેખર આય બાપાને વળગી હો, બાપાને કદાચ કારણ તો રવા દે રવા દો, અબજે ન દેતી. બાપાને પથારીએથી બેઠા કર્યા. પણ પછી બાપા એ બોલ માંડ્યો કે ભલા માણ તારી માતા ઈ મારી માતા, તેથી વાઘરી બોલ્યો કે જાઓ જાદવ કુળ ની માલિક તમારી સાવંડ ભેગી તો સડવ દેવરું મારી ઘુઘરિયાળી મેલડી નું રાખો, અને મારી મેલડી નો આકલો કરો, અને બારહે ગૌની માટે કદાચ જો જાદવ કુળ નો કબીલો ક્યાંક મૂંઝવણ માં પડે અને મારી ઘુઘરિયાળી જો કામ કરતા પાછી પડે, તો એમ માનજો કે વાઘરી નું કોઈ દેવરું નતું, કોઈ ડાકણ પૂજી હતી મારા બાપ. મેલડી રમે માળી મેલડી રમે ઘુઘરિયાળી મેલડી રમે, કાયા બાપા પોતાના જાદવ કુળ ના કબીલા ને લઈ ગુજરાત ની માલપા માલ ઢોર લઈને આવ્યા છે, ને અમદાવાદ ની ધરતી છે, ને હનુમાન કેમ્પ નો વિસ્તાર છે, અમદાવાદ ની માલપા આવ્યા કાયા બાપા, માલ ઢોર હાલની તારીખમાં જે હનુમાન કેમ્પ છે ને સરકારી પડતર ખેતર, ત્યાં ઢોરા સારે વાંઢું લઈને આવેલા. અને કહેવા છે કે એક વાલ્મીકી નો દીકરો, રૂખી નો દીકરો, ભંગી નો દીકરો, સરકારી નોકર ને ચોકીદાર હતો, બાપાને રોજ હેરાન કરે, એ દોહા એ બાબા આ ઢોરા નહીં સારવાના, રોજ બાપાને હેરે કજ્યો કરે. ને એક દિવસની વાત છે, મારા નાથને વાત રાખી, બાપાના હાથમાં લાકડી, અને તેથી ભંગી નો દીકરો ચોકીદાર સરકારી માણા કજ્યો થયો, અને બાપાને વાત માંથી હમતમ થઈ, તને કહેવા છે કે હાથમાં રહેલી લાકડી નો સૂટો ઘા થઈ ગયો, કહેવા છે કે ભંગી નો દીકરો ચોકીદાર એના લમણાની મારી પર લાકડી લાગી, અને લાકડી વાગતા તો કહેવા છે કે ખોપરું ફાટી ગયું, ધરતીને માથે પડ્યો, ભંગીના દીકરાએ ચોકીદાર પ્રાણ ત્યાગી દીધા, તને બાપાના હાથે ખૂન થઈ ગયું છે.
ગમે એમ તો સરકારી માણા હતા, બાપા ભૂવા હતા, નક્કી થઈ ગયું કે હમણે બેડીયું પડશે, સરકારની ગાડીઓ છૂટી. બાપા ભાગીને ઘેરે આવી ગયા અને રાતોરાત વિચાર કર્યો કે ભાગીને કુંભારિયા ભેળો થઈ જાવ. પોલીસની ગાડીઓ છૂટી અને બરોબર વિચાર કર્યો કે આજની રાત કોઈને હવારમાં ભાગી જાવ. પણ બરોબર મધરાત નું ટાણું ચૂલ તેથી માં ભગવતી કહેવા છે કે સપને આવી હો સાવંડી ગેલ ને માતા ઘુઘરી આવે. મારા કાયા ભાગીશ નહીં તો ભાગીશ તો પોલીસ ના પકડાવી દઈશ, અને ભાગીશ નહીં ઘરમાં હુઈ રે અને તો પોલીસ ની પલટન પાછી વહી જાય તો એમ માનજે તારા તારી 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 દેવીઓ બોલી હતી. બાકી ભાગતો નહીં. માં આજ આમાંથી છોડાયો, આજ જો છોડાવીશ ને તો હું બોલ આપું છું કે હું તો અમદાવાદમાં કોઈ દી પગ નહીં મૂકું, પણ મારી પરદાય કોઈ દી પગ નહીં મૂકું. હે, હું તો પગ નહીં મૂકું, ફરીથી કોઈ દી માલ ઢોર લઈને આટું કુંભારિયા ભયો દેશ, પણ આજ જો તું મને આમાંથી છોડાય અને મને નતર ફાંસીનો ગાળિયો થશે, આજ જો મારી મા તું મને છોડાવતી હોય ને તો હું વેણ આપું છું કે હું તો નહીં આવું, પણ મારી પેઢિયા જાદવનું કોઈ છોકરું આ અમદાવાદની ધરતી આવીને ભૂ નહીં રે, ગુજરાતમાં નહીં આવે. પોલીસની ગાડીઓ છૂટી, બાપા હુટેલા, માણન કર્યા વેળા, પણ પોલીસ કોઈ ઓળખી ન હોય કે કામે કાયો ભૂવો કોણ છે. ગાડી વહી જઈ પાછી, બાપાએ માને કીધું કે મારી ત્યાં બોલ પાડ્યો તો હવે હું મારો બોલ પાડીશ. અહીં મા ભગવતી કહેવા છે કે બાપાને છોડાવ્યા, કાયો બાપા વાંટું લઈને ઘરે બી આવ્યા, કુંભારી આવ્યા છે અને આવીને કહેવા છે કે બહુ સમયના માણા વીતી ગયા છે, વળી હિલોલ કિલોલ થાય છે અને આમ કરતા કરતા સમય વીત્યો છે અને એક વખત ની વાત છે. મારા નાથ ને વાતો રાઘવી બાપા યાંબડી ગામે ગયા છે, વૃદ્ધાવસ્થા થઈ છે અને ગઢાપો લાગી ગયો છે, અને કાયા બાપા માતાનું નામ લેતા 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 ભગવતીને માળા કરતા બાપાનો દેહ આંબડી ગામે પડ્યો છે, અવસાન થયું છે. જાદવ કુળની માલિપા જાણે દીવો ઓલવાઈ ગયો. મારા બાપ દેવને ગમતો દીકરો, જાદવ કુળનો વાલો બાપ, આજ હવને ઓશિયાળા કરીને તેદી કહેવા છે કે નેહડો સુનકાર થઈ ગયો, હોપો પડી ગયો છે. અને બાપા કયા બાપા માને કહેતા ગયા કે મારી માં ચાવડ ઘુઘરિયાળીને ગેલ, મારી રયત ના રખોપા કરજે. અને આમ બાપા દેવને વાલા થઈ ગયા. મારી નાતી એ મારી માતાજીને વાતું રાખવી, બાપાના દેહ પડ્યા પછી ઘણા વર્ષે જાદવ કોળના ભાઈઓ ભેગા થયા. માના મઢે માના નવા ભુવા બનાવવાના છે, માનો મજાવર બનાવવાના. તેવ તેવડા જોશીડા જોહતરિયા રાવળદેવ ભુવા આવ્યા છે. માતાજીની આગળ અરજુ થાય છે, ડાકુ વાગે છે, કઈ પવન કોઈને કાંઠે આવતો નથી, પણ કહેવા છે કે એ વખતે દોઢમણ જેટલી મોરસ લાવેલા હો. રાત ને દાડો દોઢમણ મોરસ ની ચા પીવાઈ ગઈ, પણ ભુવા બન્યા માતા ઉતરે નહીં, માં કોઈનું કાંડું પકડે નહીં. જાદવનો કબીલો મુજાણો કે ભગવતી હે ભગવતી અમારો કોઈ અપરાધ. અને તેદી ખાખરેચીના ભુવા સગતના ગેલો ભુવો મોટું બગાડીને હાલતા થયા કે જાદવની માતા ઉતરતી નથી, અને ગેલા ભુવા પછેડી ખઈ કરીને હાલતા થઈ ગયા.
અને આખેરે કાલા જતા હતા ગામના સીમાડે જવાની તૈયારી હતી, ગામના ઝાપક ઉગવાની તૈયારી હતી. દોઢ મણ જેટલી મોરસ વપરાઈ ગઈ હતી, પણ એક ટંકની ચા થાય એટલી ખાંડ પડી હતી. અને તેથી ગેલના ભુવા નુંઘાભાઈ એને હાથ પાડીને ભાયાભાઈ ને કીધું કે ભાયા, આ ખાખરેચી ના ભુવા ને પાછા વાળ કે બાપ, હજુ એક ટંક ની ચા પડી છે, મોરસ પડી છે, ઈ ભેળા દહીં ચા પાણી કરીએ, અને જો મારી માતા ને ગમતી હોય ને તો આ એક ટંક ની ચા બનાવી નાખીને ભેળા દહીં પીવી, અને પછી જો ઠાકર ની મરજી હોય તો માતા કરો, પણ મારા હમ ભાયા ઈ ભુવા ને પાછા વાળી ને પછી ખાખરેચી ના ભુવા ને પાછા વાળ્યા છે બાપ. મારી દેવી જૂની રમતું જોજો, મારી માતા જૂની રમતું કેવી, અરે મારી જોગ માયા ને વાતું રાખવી, મારી જોગ માયા ને વાતું રાખવી. ગેલા ભુવા પાછા આવ્યા, અહીં મારા નાથ ને વાત રાખી, અને ગેલા ભુવા ને કાંઠે માતા શરૂ થયો. ગેલા ભુવા પોતે સગત ના ભુવા છે, ગુરુ ગાદી છે, અને અહીં પવન શરૂ થયો ને તેથી કેવા છે કે નિહાળા ની માલ પાછી ગોવાળ ના દીકરા મોટા ભાઈ ભરવાડુ ના દીકરા જાદવ કુળ ના કમીલો પૂછે કે મારી બોલ બોલ કે અરે વસ્તી મને અહીં શું ગોતો છો, કે મારી વસ્તી મને અહીં પૂછવા બેઠો છે કે મારો ભુવો તો આંબળી ના પાદર ની માલ પા ગાયું સારે છો, મારો ભૂવો તો આંબળી ના પાધર ની માલપા માલ ઢોર ની ભેળો છે, મને ગમતો દીકરો મારો મેપલો આંબળી ના પાધર માં ગાયું સારે છે. એ મારી નાતું જાદવ કુળ નહીં માલપા, કદાચ જો આજ ગેલા ભૂવા ના કાંઠે એને દેવ બોલતી હોય તો સાંભળી લીજો, તમારી સાવંડી ઘુઘરી આવી ને ગેલુડી બોલવો, કે મારો ગમતો ભૂવો તો આંબળી ના પાધર માં છે, કે મારી એનું પ્રમાણ કે સાંભળો તો આ કયા ભૂવા ના દીકરા રેવાને ઘોડે ચડીને મોકલો આંબળી, અને આંબળી ના પાધર ની માલિકા મેપા ને લઈને બીજો ઘોડો લઈ અને બે ને ઘોડે લઈને વ્યા આવે, અને જેથી કેવા છે કે ગામના સીમાડા ની માલિકા કુંભારિયામાં પગ મૂકે, અને જો મેપાના કાંઠે માતા શરૂ થાય સીમાડા ની માલિકા પગ મૂકતા તો એમ માનજો કે જાદવ કુળ ની માં સાવંડી ઘુઘરી આળે ને ગેલુડી બોલી હતી મારા બાપ. દદી રેવા બાપા ઘોડો લઈને હાલી નીકળ્યા છે, ઘોડે ચડી આંબળી આવ્યા, આંબળી આવ્યા છે, મેપા ભાઈ ભેળા થયા છે, મેપા બાપા ને બીજા ઘોડે બેહાડ્યા, અને બે ભાઈ ધમા 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 કરતા વિયા આવે છે. રાત માથે લીધી છે, રાતના તમરા ત્રમ 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 બોલી રહ્યા છે, અને રાતના પડળ ભાગતા 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 બરોબર પરોઠ થવાની વેળા આવી છે, અને સીમાડો આવ્યો છે, પણ સીમાડે આવતા સેજ રેવા બાપા ને ઊંઘ નું ઝોલું આવે છે, અને મેપા ભાઈ ને કીધું કે ભેલા એક કામ કરીએ ને ઘડીક વિહામાં ખાઈ લઈયો, આ ઘડીક આમજો આ ઝાડના ઓથે હેઠો ઘડીક વિહામો ખાઈ, અને પછી વિયા જાય સુરત નારાયણ જદી ઉગે, અને પછી હાલતા થાય ને બે ભાઈ ઘોડા ત્યાં બાંધ્યા હતા, અને કેવા છે કે ઘડીક આડા પીડ્યા હવાર પીડ્યું, અને બે ભાઈ ઘોડે ચડ્યા, પણ તાતો મેપા ભાઈ ના કાંઠો જાણે ટાઈટ ના તાવ શરૂ થયો, અને કેવા છે કે માતા હાકોટા ને પડકારા, અને રેવા બેન જ ખબર હતી કે આ તો માતા બોલી હતી, અહીં મેપા બાપા ને માતા શરૂ થાય. માતા શરૂ થઈ હતી, કેવા છે કે ગેલા ભુવા જે બોલ માંડો તેની પ્રમાણે આયકણ નિશાન નિવાળ, અને ભગવતી ની દયાથી મેર થઈ ગઈ છે, માના માંડવા નવરંગા નખાણા હતા, માંડવા વધારે, પછી તો નિહળે ની માલિકા ચારે બાજુ એ આનંદ આનંદ આનંદ, માતા માતા ને માતા ને માનો મધુરો, પણ એવો થશે ડાક ડબરું વાગે સમય ના વાણા વિચાર. વર મોળું આવ્યું, અને મેપા બાપા પોતાનો કબીલો લઈ હજારેક ઢોરા લઈ અને ગુજરાત ખેડવા હાલી નીકળ્યા. આ બોલ અગાઉનો આવજો.
કે કાયા બાપા બોલ્યા હતા કે હું તો અમદાવાદમાં પગ નહીં મૂકું, પણ મારું છોકરું પણ પગ નહીં મૂકે, મારી પરજા નહીં આવે. એ વસ્તીને ખબર નથી અહીં મેપા બાપા હજાર ની વાંઢ લઈ ઢોર લઈ અને હાલી નીકળ્યા હતા અને અમદાવાદ ની માલિક આવ્યા છો. અમદાવાદમાં આવ્યા આવતા તો કહેવાય છે કે કાળ ઉતરવા આવ્યા તો, પણ મારા લાથ ને વાત રાખવી મારી ભગવતી રૂઠી હો. ભુવાની આ તો માતાયું છે બાપ, મેલડી ફરે નહીં કોઈ દી, એક બોલ માંડે ને 151 પાવતી આવે, આંગળી ચીધો ને બાવડા હુજી નો વ્યવહાર કરે, અને કદાચ ટોસો મારો અને ટોસો મારો નો ટીંગો કરે ને તો બાપ ઘુઘરી આળી મેલડી કરે છે. મેપા બાપા ના ઢોરા મીંડ્યા મરવા, હજાર ઢોરા મીંડ્યા મરવા, આખી વાંઢ ખાલી થઈ ગઈ. એક હમ તો જાણે કહેવા છે કે માર પીડો મારી દેવી નો ગાંડિયો માર હો, માણા માણા મરે, માણા માણા ને તો મારે પણ મારો બાપ ગાંડિયો માર, મારે ઢોરા મીંડ્યા મરવા. ને બાપાની દવલી વેળાયું શરૂ થયો. માલધારી ના દીકરા ખાલી થઈ ગયા, ખાલી વાંઢ્યું લઈને પાછા આવ્યા, મજૂરી કરતા થઈ ગયા. બાપાના ઘરવાળા મજૂરી કરે, બાપા પારકા ઢોરા સારે પારકી દાડીઓ કરે, દખ નો પાર નહી. વળી બે એક વર વિદ્યા પાછા થોડા ઘણા ઢોર ભેળા છે. બાપા ને એમ થયું કે લાઈન ફરીથી વિયો જાઉં અમદાવાદની ધરતી ને માથે બીજી વખત. બરોબર વાડાની મારી પાસે ઢોરા બાંધ્યા છે, સવારમાં અમદાવાદ બાજુ નીકળવું છે, પણ તેથી રાતે કહેવા છે કે ત્રણ જોગણીઓ રાતે વાદળીનો વેહ લીધો છો. મધરાતનું ટાણું છે બાપા હુતાતા, વાડાની મારી પાસે ત્રણ વાદળીઓ આવી, ખભે કંડિયા મુખ પર મોરલી, પણ કેવી એ વાદળ બની માડી વાદળ બની, આજ મારી માવડી વાદળ બની. બાપા હુતા હતા ને તેથી વાદળીઓ આવીને કહેવા છે કે ઢોરા લઈને હાલતી થયો. એટલે બાપા કે વાદળીઓ ઉભી રે, આ માલ મારો છે, લઈને ક્યાં જાત બાજા. અને વાદળીઓને ભગાડ્યો, ગામના ઝાપા સુધી મૂકી આવ્યા, વળી પાછા ખાટલે આંડા પીડ્યા. ઘડીક થયું તો પાછી વાદળીઓ આવી, બાપા ઓળખી નથી, એ ક્યાંક મારી ગેલુડી ઘુઘરી આવીને સાવંડી છે. અને વળી પાછા બાપા કાકા નીંદરમાં હતા અને આ વાદળીઓ આવીને વાડો ઉઘાડીને માલ લઈને હાલતી થઈ. અને બાપાની પાસે તેથી તલ બાવળાની એક ખોટી હતી, અને ખોટી લઈને કહેવો છે કે એક એક વાદળના વાહની માલિકા હબોળીને ખોટીઓ મારી હો, ત્રણ ખોટીઓ મારી, અને પાછા આવીને સુઈ ગયા. વાદળીઓ વહી જઈ અને બાપા હવારમાં જેટલો માલ વધ્યો હતો એટલો લઈને પાછા અમદાવાદ ભેળાયા. અહીં આવ્યા ને પાછી વહીમી વેળાયું પડી છે. હવે તો બાપ દકાળ નો કેવા છે કે બાપના માથે દખના ડુંગરા મીડા ખડકાવાના માલ ઢોર મરી ગયો. અને ફરી પછી ખાલી વાઢ્યું લઈને પાછા ગામ પાછા આવ્યા. બાપાને દખ નો પાર ને તેથી ભયું મૂંઝાણ જાદવ કુલ. આહા, મેપા બાપો જેવો ભોળ્યો ભૂવો અને દખી થાય, માના મટે રૂડા એવા નોરતા ના હારા દાડા લઈ અને કહેવા છે કે જોહીડા ને બોલાવ્યા હતા, જહોત્રી ને બોલાવ્યા, જોશીડા ને બોલાવીને કીધું કે લ્યો તો બાપ ખુશો માતા ને. અને નાય માતા શરૂ થયો, માતા પાટે બોલી કે મઠ ને માથે મારા મેપલા ને સડવા દેતા ને, મેપલા ને બહાર કાઢો,
કદી સાધો કુળ કહે કે બાપ અમારો મેપો બાપો તો મઢબાર વ્યો તો તો મારી અમારે શું કામ છે અમને બહાર કાઢ અમારો બાપ નહીં તો છોકરા શું કામના વસ્તી મંડી રોવા મળી કોઈ અપરાધ કે હા મેપલો બહાર કે મારી મેપલો બહાર નહીં જાય અમને બહાર કાઢ અમને લે લે મળી તો કે સાંભળ મારી વાત હું વાત માંડું પણ કે એક વાર આમ તો મારા કાયા ના બે દીકરા છે એક મેપો બીજો રેવો તો રેવલા ને બહાર કાઢ પછી વાત માંડું પછી રેવા બાપા ને બહાર કાઢ્યા અને આ માતા બોલ્યો કે ખમા હું કાયા ભુવાની દેવી બોલું હું સાવંડી ઘુઘરિયાળી વાઘરી ના વાડા ની મેલડી બોલું કે હું ત્રણ વાદળ્યું બની ને મેં દેવીઓ આવ્યો મારા મેપલો મને ત્રણ બાવલ ની હોટિયું મારી હું હું દેવીઓ આવી હતી મારા મેપલા ના પડતી અમદાવાદ ને જાઉં માલ અને મને ત્રણ તલ બાવળાની હોટિયું મારી મારો કાયલો બોલ માંડ્યો તો ભંગીના દીકરા જદી કહેવા છે કે ફાંસીના ગાળીએ જવાની વેળા હતી ભંગીના દીકરાને માર્યો તો દીદી માતાએ છોડાયો તેથી મારો કાયલો બોલ્યો તો હું નહીં આવું મારી પરજા નહીં આવે અને મારો માપલો બોલ તોડ્યો આજે ત્રણ બાવળની હોટીનો દંડ રૂપિયા 3,00,000 મૂકો કે મારી મેપલા પાસે નથી અમે વસ્તી આપી અને તેથી કહેવા છે કે માએ માએ દંડ ભરાયો અને કીધું સાંભળો કે હવે આમ તો વાત તે ગત કદાચ આજ હું માતા બોલું કે મારી હવે તું હકુમળી થઈ જા મારી માં કે જાઓ અમદાવાદ ની ધરતી માથે કાળી ગામ ની ધરતી હોય અને ત્યાં જઈ અને ગામના સીમાડે એક નાળિયેર હોમો અને નાળિયેર હોમો પાસે ઘી અને જાદો કુળ ની વસ્તી બેસી જાઓ અને ત્યાં કદાચ આજ હું દેવી ગમજો કાયલાની માતા બોલ માંડું છું કે ભંગી નો દીકરો ઉગતી જીલો છે એને હું આજ આજ એનો ન્યાય આપવા બેઠી છું કે મારા ભુવાની લાકડીએ મર્યો છે કદાચ તો નાળીએ હોમમાં બેહો અને 12 વર્ષનું કોઈ અજાણ્યું છોકરું આવીને એમ કે મને થોડું ઘી હોમમાં દો ને તો એમ માનજો કે મરેલો ભંગી ને દીકરાને મેં ખોળે લઈ લીધો ને એને મેં જાતો કરી દીધો ને ત્યાં તમારો ન્યાય પૂરો કરું આમ કરી માતા બોલી કે ખમા ખમા હું કાયા ભુવાની માતા જાદવ કુળ ને ખમા કરું છું મારા બાપ જાદવ કુળ ને માં પછી તો મારો બાપ જાદવ કુળ ના માલધારી ફરી પાછા મેપા બાપાને લઈને અમદાવાદ આવ્યા માએ કીધું તે પ્રમાણે નાળિયેર હોમ્યું 12 વર્ષનો દીકરો અજાણ્યો કીધું કે મને ઘી હોમમાં દેશો અહીં માતાનો બોલ સાચો પડ્યો એ ગયો હોમી ને દીકરો ગયો ખબર પડી નહીં ક્યાં ગયો મેપા બાપાને વળતા સારા દાડા ચાલુ થયા કહેવાય નથી નેહડો આવ્યો રાણીપ ગામમાં હાલની તારીખમાં રાણીપમાં 300 રાયનું મંદિર છે બાપાએ નેહડો વાંધ્યો અને થોડાક મહિના પહેલા મેપા બાપા માં ચામુંડા ઘેલ ઘુઘરિયાળી એનું ભજન કરતા કરતા જાદવ કુળના કબીલાને રોતો મૂકી નેહડાને રોતો મૂકી હાલી નીકળ્યા હો મારી દેવના ખોળે હાલી નીકળ્યા અને કહેતા ક્યાં કે હે મારી ઘુઘરિયાળી મારી ગેલુડી મારી ચાવંડી જોજે હો મને તાવ્યો એવું મારી વસ્તીને તાવતી નહીં મારી સોરું કસોરું થાય પણ તું માવતર કમાવતર ન થતી બાપ છેલો પછેડો માનવો ઢીલી દો બાપ રાણીપની માલિપા ભગવતી નેહડાની માલિપા દયા કરી બાપાના નામે ભજન થયા કંઈક મેં માનવું આવ્યા આજે નેહડાની માલિપા મેપા બાપાની ભગતિયોને યાદ કરે છે અને આજ પ્રભાત સોલંકી જાદવ કુળની દેવીના દાખલાની કેસેટ બનાવી બાપાને યાદ કરું છું કે જાદવ કુળને માફ ક્ષમા કરજે અને તારા કાયમને માટે અઘોરી ડમર વાગે મારો બાપ લ્યો પણ કે એ ડમર વાગે તારા ડમર વાગે આજ મારી માના ડમર વાગે એ ડમર વાગે માના ડમર વાગે આજ મારી માના ડમર વાગે આજ મારી માના ચામુંડા માત કી જે મેલડી માત કી જે ગેલ માત કી જે